નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો, સદભાવના ટ્રસ્ટ જે એના દ્વારા માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સદભાવનાના લાભાર્થે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હકીકતમાં મોરારી બાપુએ કહ્યું હતું કે આપણા શુભાર્થે આ કથા છે એવું માનવામાં છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે સેવાભાવી બધા લોકો સેવા કરી રહ્યા છે. ચાલો જાણીએ સદભાવના શું છે અને શું શું સુવિધાઓ અને સેવાઓ કરે છે. સદભાવના જે છે એ વૃદ્ધાશ્રમનો જે નિરાધાર જે છોકરાના હોય એવા માતા પિતાઓની સેવા કરે છે. તેમજ મુખ્ય કાર્ય તમે જોયું હશે, રાજકોટના સૌરાષ્ટ્રના જે રસ્તે આજુબાજુ કંઈ પણ તમે જુઓ તો વૃક્ષો જે વાવે છે અને એનું જતન પણ કરે છે. તો અહીંયા જે તમે ફોટામાં જોઈ રહ્યા છો, રસ્તાની વચ્ચોવચ્ચ જે વૃક્ષો છે અને એનું જતન કરે છે, પાણી પાવે છે. જો અહીં છે નવા વૃદ્ધાશ્રમને દાન આપવા માટેની વિગત કે આ નવા વૃદ્ધાશ્રમ છે એના જે દાનદાતાઓ છે એના લિસ્ટ આપેલું છે તમે જોઈ રહ્યા છો મિત્રો. જે નવું વૃદ્ધાશ્રમ બને છે જામનગર રોડ પર પીપળિયા ગામમાં, આ એનું જે ફોટો છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આગળ આપણે જોઈશું કે શું શું સેવાઓ કરે છે. તો આગળ વધીએ મિત્રો. તો લગભગ માવતરને દત્તક માટે આશીર્વાદ સમાન, મતલબ જે કોઈ પણ સેવા કરવા માગતા હોય એ લોકો દત્તક પણ લઈ શકે છે કે ભાઈ આ જે વૃદ્ધ લોકોની સેવા અમે કરીશું. અને આ જે છે તિથિની જે વિગત છે, દાનની વિગત છે. અને જે તમે જોઈ રહ્યા છો મિત્રો, વૃદ્ધો લોકોને કેટલી સારી એવી સુવિધા અહીંયા આપવામાં આવે છે. 650થી વધુ નિરાધાર અને નિસંતાન માવતર રહે છે મિત્રો. અને મેઇન કાર્ય છે ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ. લોકો વાવી તો દે છે પણ મેઇન વસ્તુ એને ઉછેરવાનો સંકલ્પ છે, તે એ જ મેઇન મહત્ત્વનું છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા જે સુવિધાઓ છે વૃદ્ધ લોકો માટેનું, ખાવા પીવા રહેવાની તેમજ દવાખાનાની પણ સુવિધા છે તમે જોઈ રહ્યા છો. તેમજ વધુમાં આપણે આગળ જોઈશું કે જે ગાયો છે, અબોલ પશુ પંખી છે એની પણ સેવા કરે છે. અને જે અહીંયા લિસ્ટ ઉપરથી નીચે બતાવી રહ્યો છું કે જે આ વૃક્ષો વાવેલા છે સદભાવના દ્વારા એના ફોટા છે. અને આગળ આપણે જોઈશું કે જે આ જે સોરી બાજુમાં જે આ લિસ્ટ છે એ તમે જોઈશો તો એ બધા વૃક્ષો કયા કયા વાવે છે એના નામ છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ જે કૂતરા છે, ગાયો છે, અબોલ પશુ પક્ષી પ્રાણી તો તેના માટે એની સુવિધા પણ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો મેડિકલ દવાખાનું છે. તો મિત્રો, આ જે નવું સદભાવના આશ્રમ બની રહ્યું છે તેમાં આ બધી સુવિધાઓ આ વૃદ્ધાશ્રમ સદભાવના દ્વારા ચલાવવામાં આવે છે. અને જો મિત્રો અહીંયા એવું છે, બળદનો આશ્રમ પણ છે, ગાયનો ગૌશાળા પણ છે. તો ઘણું બધું સારું એવું કામ કરી રહ્યા છે સદભાવના વૃદ્ધ આશ્રમ દ્વારા. જો મિત્રો અહીંયા ગાયો પણ છે તમે જોઈ રહ્યા છો મિત્રો. અને ઘણું બધું આમાં તમને જોવા મળશે. અને શ્વાન આશ્રમ જો મિત્રો, વૃદ્ધાશ્રમ છે, બળદાશ્રમ છે, શ્વાન આશ્રમ છે, ગૌશાળા છે. તો મિત્રો અહીંયા ખૂબ જ સારી એવી સેવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવે છે. જે ટ્રસ્ટ સદભાવના દ્વારા જે રામકથા ચાલી રહી છે અને કાલે એનો છેલ્લો દિવસ છે. તો જે જો લોકોને જે પાણીના પરબ પણ બંધાવે છે તો અહીંયા જે રામકથા ચાલે છે એના લાભાર્થે તેમજ આપણા બધાના શુભાર્થે પણ કહી શકાય એમ રામકથા બેસાડવામાં આવ્યું છે. અને મેં ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે એના દાનવીરો દાતારો જે લોકોએ દાન આપેલું છે એ લોકોનું બધું મેં આખો વિડીયો 2-3 દિવસનો બનાવેલો છે. તો તે મારી ચેનલ એલપી મેર પર જઈને તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અહીંયા જે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચાલી રહ્યું છે કથા, તો એના લાભાર્થે અહીંયા હું તમને થોડો એના પોસ્ટર દ્વારા થોડું માહિતી આપી રહ્યો છું. અમારે ત્યાં સ્ટાન્ડર્ડ કંપનીની દવા, ડાયપર તેમજ તમામ પ્રકારની સર્જિકલ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તો મિત્રો, સારું એવું કામ કરી રહ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. તો ચાલો મિત્રો, આપણે થોડા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા, સદભાવના ટ્રસ્ટ દ્વારા ચાલતા
જે સેવાના કાર્યો વિશે થોડા ફોટામાં ઝલક જોઈએ તો મિત્રો જોઈ રહ્યા છો તમે ગાયનું જે સેવા કરે છે, વૃદ્ધ લોકોને રમવાનું, રમતગમત, વૃક્ષારોપણનું શું, તેમજ જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે. અને આગળ જોઈએ તો જો વાર તહેવાર હોય તો સેલિબ્રેશન પણ કરવામાં આવશે, કોઈનો હેપી બર્થડે હોય તો પણ કરવામાં આવે છે. તમે જો આ વૃદ્ધ લોકોની સેવા અહીંયા જો બર્થડે મનાવે છે, આગળ જો જે આ વૃક્ષો વાવેલા છે એનું જતન કરે છે એનો ફોટો છે મિત્રો. અને નવરાત્રિ જેવા તહેવારોમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંયા જો બીજા વૃક્ષો જે છે એનો પણ ફોટો તમે જોઈ રહ્યા છો. અને આ જે છે ગૌશાળા છે, ગાયોની સેવા કરે છે. અને મિત્રો આપણે જે આગળનો ફોટો જોઈશું કે એ 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ બની રહ્યો છે, જે જામનગર રોડ પર છે. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું. જય સિયારામ, જય હિન્દ, જય ભારત.